नवसारी नगर पालिका रखड़ता ढोर मामले लाल आंख करता ढोर मालिको पालिका कचेरी आवीने पोतानी रजूआत करी हती। छेल्ला अनेक दिवसोथी रखड़ता ढोर मामले पालिकाए सखत पगला लईने रोडनी वच्चे बेसी रहता ढोर ने पकड़ीने पांजरा पोर मुकी रही छे। साथे ज रखड़ता ढोर मामले पशु मालिक आगळ आवे तो तेमना विरुद्ध पण कायदेसरनी कार्यवाही करवामां आवे छे, जेना विरोधमां पशु मालिकोए भेगा थई आ मामले विरोध कर्यो छे। पालिकाना अधिकारीओए आ मामले तमाम पशु मालिकोने कचेरीए मळवा बोलावता त्रण दिवसथी अधिकारीओ समय न फाळवता तमाम पशु मालिको रोषे भराया छे। पशुओ माटे केंद्र सरकारे कायदो बनाव्यो छे। दरेक जिल्लानी अंदर बिनवारसी पशुओं माटे जमीन फाड़वानी ज होय छे, अने जमीन सरकार फाड़वे डॉक्टर फाड़वे माणसों फाड़वे अने एम्ब्युलेंस फाड़वे आवी दरेक व्यवस्था छे। पण मुख्य खामी मने तो एम लागे छे कि कलेक्टर साहेब जागृत नथी। छेल्ला त्रण कलेक्टर साहेब आवी गया। एक कलेक्टर साहेब तो एवुं कीधुं કે તમારે પશુ મૂકવા હોય તો અમારી કલેક્ટર ઓફિસમાં લાવીને મારે ચડાવો, આવું બી બોલ્યા હતા, આટલા રૂડ બોલ્યા હતા। હવે આપણે જો જરાક ખરાબ બોલ્યા હોય તો કલેક્ટર આપણને જેલમાં મૂકી દે, અને એ લોકોને બોલવાનો બધો હક, કેમ કે સરકારી નોકરી એ લોકો પાસે, તો અમને બી દુઃખ રહે, અમે બી માનવ છે। એક જ સંધ્યાબેન હતા, એમણે આ પ્રાણી અત્યાચાર નિવારણ સંઘની સ્થાપના કરી, ત્યાર પછી કોઈ કલેક્ટરને ઇન્ટરેસ્ટ નથી। જો કલેક્ટર શ્રી જો ઇન્ટરેસ્ટ લે અને જગ્યા ફાળવવા માટે રૂરલ મામલતદારને કહી દે કે જગ્યા શોધી કાઢો, ક્યાં આગળ પડતર કે ખરાબાની જગ્યા છે, જો ખરાબાની જગ્યા કે પડતર જગ્યા બિનવારસી પશુઓ માટે મળી જાય તો ઓટોમેટિક બધી સગવડ થઈ જાય, અને જે પ્રાણીઓને દુઃખ પડતું છે, અત્યાચાર થતા છે, એવી બધા નિવારણ થઈ જાય છે। આજે જે મિટિંગ રાખવામાં આવી હતી એમાં માલધારીઓને અને ગૌરક્ષકોને એ બધાને નગરપાલિકામાં બોલાવવામાં આવેલા હતા। એ લોકોનો પ્રશ્ન એ હતો, આ રખડતા ઢોર બાબતનો પ્રશ્ન હતો કે નવસારી જિલ્લામાં જે રખડતા ઢોરનો ત્રાસ છે એ બાબતે અમારી જોડે કંઈ વાતચીત કરી અને પ્રશ્નનો ઉકેલ લાવવા માંગતા હતા। પણ મારે એવું કહેવું છે કે નવસારી નહીં, ગુજરાત નહીં, પણ આખા હિન્દુસ્તાનમાં કોઈ ગામ એવું નથી કે ગૌચરની જગ્યા ના હોય। ગૌચરની જગ્યા હરેક ગામમાં હોય છે, પણ ગાયો કેમ રખડે કેમ છે? ગૌચરની જગ્યા ખવાઈ ગઈ છે, જે તે સમયની જે તે સરકાર ગૌચર ખાઈ ગઈ છે। આપણને આપણા ઘરમાંથી કોઈ ગાડી મૂકે તો આપણે રોડ પર જ આવી જવાના છે, એટલે ગાયોની જે ગૌચરની જગ્યા હતી એ સરકાર ખાઈ ગઈ, જે તે સરકાર કોંગ્રેસના વખતમાં કોંગ્રેસ ખાઈ ગઈ, ભાજપના વખતમાં ભાજપના નેતા ખાઈ ગયા, આ બધી જગ્યા ખાઈ ગઈ હોવાથી ગાયો રોડ પર આવવાની જ છે, એટલે ટ્રાફિક સમસ્યા થાય છે અને એક્સિડન્ટનો કેસ થાય છે। જો એ લોકોને ગૌચરની જગ્યા એટલે કે પોતાનું ઘર મળી જતું હોય તો આ પ્રશ્નનો નિવારણ જ આવી શકે એમ છે। ચરાવવા જતા અમારા ગોવલને આ લોકો પોલીસવાળા પકડીને લઈ જાય છે, તો અમે ખંભે ગાયો બેસાડીને લઈ જવી? બીજું કે એવો કેસ લખશે કે આ ચોરી કરતા અમે પકડ્યા, તો અમે શું ચોર છીએ? અમારા પશુ નથી અચવાતા, તો બીજાના ઢોરા અમે ક્યાં લઈ જઈને બાંધવી? અમારા ઉપર આરોપ ના કરશે અને પોલીસવાળા એવો કેસ બનાવશે કે આ લોકો ગાયો ચોરતા અમને પકડ્યા, તો અમારે ગાયું ખંભે બેહાડીને લઈ જવી? અમે જવી ક્યાં? ગાયું લઈને ચારવા જવી છીએ, હાથે જવી છીએ, તો અમારો બીજો તો કોઈ ત્રાસ નથી, તો ગાયો ચરાવતા જ ગોવાળને પકડી જાય, પછી ગાયો કપાઈ જાય, બીજું તો થાય છે આમ કોઈ ધણી નથી ગાયોનો, પછી જો ગોવાળને પકડી જાય ગાયોનો કોણ ધણી? નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ છે એ બાબતે નવસારી નગરપાલિકા અને શાસનને મોડે મોડે ખબર પડી, મિટિંગ બોલાવવા માટેના ત્રણ દિવસથી પ્રયત્ન કરે છે, અમે આવીએ છીએ, પણ કોઈને કોઈ કારણોસર મિટિંગ કેન્સલ કરવામાં આવે છે। હવે રહી વાત નજીકના જ ભૂતકાળમાં, કોર્ટે જ્યારે દંડ કર્યો છે ત્યારે એ લોકોની આંખ ખુલી છે, અને એ રખડતા ઢોર અહીંથી દૂર થવા જોઈએ એ વાત સાથે આપણે સંમત છીએ, પણ ખોટી રીતે જો હેરાન કરતા હોય, અને SPCAના મારફતથી અમે ત્રણ કલેક્ટરને અનેક મિટિંગો કરી, ગૌચરની જમીન અમે માગી કે તમે જમીન આપો, બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઊભું કરી અને પાંજરાપોળની વ્યવસ્થા કરી અને નવસારી નગરપાલિકાના અને આજુબાજુના રખડતા ઢોરોની વ્યવસ્થા અમે કરશું, તેમ છતાં કોઈ પણ કલેક્ટરે આજ સુધી એ જગ્યા અમને ફાળવી નથી, અને ફક્ત ઓન પેપર બતાવવા માટે મિટિંગો બોલાવવામાં આવે છે, ઠરાવ કરવામાં આવે છે, લખી દેવાનું અને આવજો, અને જય શ્રી રામ। શહેરીજનો માટે રખડતા ઢોર માથાનો દુખાવો સમાન બન્યો છે, ત્યારે
पशु मालिको अने पालिका मामले मध्यस्थी करीने रखड़ता ढोर मामले सुखद निराकरण लावे ते जरूरी छे। ભૂતકાળમાં અનેક રાહદારીઓ ઢોરની ટક્કરથી ઇજાગ્રસ્ત થયા છે અને તેના કારણે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પર ફોજદારી ગુના પણ દાખલ થયા છે, જેને કારણે પાલિકાની છબી ખરડાઈ છે। એબીસી ન્યૂઝ નવસારી।